नमस्ते बाळको, केटलाइजर मॉडर्न स्कूल धोरण सीनियर केजी विषय गणित। बाळको आपणे चोपड़ीमां 21-30 सुधीना अंक शीख्या। आजे आपणे नोटमां पण 21-30 सुधीना अंक शीखवाना रहेशे। तो बाळको मारी साथे तमारे लखवानुं छे 21-30 सुधीना अंक। तो बाळको अहींया आम कीधुं छे 20+1=21, 20+2=22, 20+3=23, 20+4=24, 20+5=25, 20+6=26, 20+7=27, 20+8=28, 20+9=29, 20+10=30। તો બાળકો મારી સાથે તમારે અહીંયા જોઈ અને અહીંયા લખવાનું છે। અહીંયા કેટલા પેલા છે, 20+1=21, તો અહીંયા લખવાનું છે 20+1=21। આવી રીતે 20+2=22, 20+3=23, 20+4=24, 20+5=25। બગડે એકડે 21, બે બગડા 22, બોલો બે બગડા 22, બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે પાંચડે 25, 20+6=26, 20+7=27, 20+7=27, 20+8=28, 20+9=29, 20+10=30। ફરીવાર બાળકો હું 21ની લાઈન બોલાવું છું, મારી સાથે બોલજો। બગડે એકડે 21, બગડે એકડે 21, બે બગડા 22, બે બગડા 22, બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે છગડે 26, બગડે સાતડે 27,
બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે મીંડે ત્રીસ, તગડે મીંડે ત્રીસ, બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે ચોકડે ચોવીસ, બગડે પાંચે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતરે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે મીંડે ત્રીસ. હવે બાળકો, દસના જૂથ ગણો અને લખો. તો બાળકો ગણો તો મારી સાથે, એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. કેટલા દસ છે? એકડે મીંડે દસ. પછી બાળકો અહીંયા ગણવાનું છે. આપણે એકડે મીંડે દસ સુધીના અંક ગણ્યા ને, એવી જ રીતે બાળકો આપણે અહીંયા પણ અંક ગણવાના છે. તો બાળકો જો કેવી રીતે ગણવાના, ગણો મારી સાથે. એકડે એક, બગડે બે, મારી સાથે લીટી કરજો એવી રીતે, તગડે ત્રણ, ગણવાના છે મારી સાથે, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. અહીંયાથી પાછા ગણો બાળકો પેન્સિલ રાખીને. બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોકડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતરે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે મીંડે વીસ. કેટલા ડાગલા થયા? વીસ. તો અહીંયા બગડે મીંડે વીસ લખવાના. અહીંયા બાળકો જો આ એકનું જૂથ હતું, અહીંયા બેનું જૂથ થયું, હવે અહીંયા આપણે બાળકો આ ત્રણનું જૂથ કરવાનું છે, ગણવાનું છે. ગણો. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ,
નવ વડે નવ, એકડે મીંડે દસ, બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોકડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છકડે સોળ, એકડે સાતરે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે મીંડે વીસ, બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, પછી બગડે તગડે ત્રેવીસ, બગડે ચોકડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે મીંડે ત્રીસ. તો બાળકો, અહીંયા આપણે ત્રીસ લખવાના છે, તગડે મીંડે ત્રીસ. તો બાળકો, આવી રીતે દસના જૂથ આવી રીતે તમારે ખાનાવાળી નોટમાં લખજો, પ્રેક્ટિસ કરજો, જૂથ બનાવજો. એવું નથી કીધું અહીંયા દસ વીસ ત્રીસ એવી રીતે જૂથ મેં અહીંયા બનાવે છે તો તમારે એટલા જ બનાવવા. તમારે દાખલા તરીકે આવી રીતે પણ બનાવી શકો, એક બે ત્રણ ચાર અને પાંચ, આ એક જૂથ થયું. તો અહીંયા તમારે કેટલા લખવાના, પાંચડે પાંચ. એવી રીતે બાળકો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. તો દસ મીંડા થયા, તો અહીંયા આ તમારે દસનું જૂથ થયું. પાંચ દસ, આવી રીતે પંદર વીસ પચીસ ત્રીસ, એવી રીતે પાંચ પાંચના મીંડા કરીને પણ તમે જૂથ બનાવી શકો, બનાવી શકશો ને. હસ્તું તો બાળકો, આવી રીતે જૂથ બનાવતા શીખજો તમારી નોટમાં.